નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જાણીતા બહેતર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 23 માર્ચથી લઈ અને 31 માર્ચ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે. તો આ તારીખો દરમિયાન મુખ્યત્વે કેવું રહેશે વાતાવરણ, સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ખાસ કરીને અશોકભાઈ પટેલ જણાવે છે કે હાલમાં ગરમીનો પ્રથમ રાઉન્ડ ચાલુ થયો છે અને તેમાં મહત્તમ તાપમાન છે તે 38 થી 40 ડિગ્રી વચ્ચે રહેલ છે, જેમાં અમરેલી રાજકોટ સહિતમાં 40 ડિગ્રીને પણ વટાવી ગયું હતું. અને થોડા દિવસ અગાઉ જ વેરાવળ, પોરબંદર, મહુવાપટ્ટીમાં પણ હીટવેવનો માહોલ જોવા મળેલ છે, કે જ્યાં તાપમાન નોર્મલથી 6 થી 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાયેલું છે. તો ગઈકાલે મહત્તમ તાપમાન અમદાવાદમાં 38.9 ડિગ્રી, અમરેલીમાં 39.8, ડીસામાં 37.8, વડોદરામાં 38.6, ભુજમાં 38.5, એટલે કે આ બધા નોર્મલથી 2 ડિગ્રી જેટલા ઊંચા તાપમાન જોવા મળ્યા છે. ત્યારે રાજકોટમાં પણ 39.5 ડિગ્રી, નોર્મલથી 3 ડિગ્રી ઊંચું જોવા મળ્યું છે. ત્યારે વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ 23 થી 31 માર્ચ સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન પવન છે તે મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે. પવનની ઝડપ છે તે 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ઝટકાના પવનો રાત્રિના સમયગાળા દરમિયાન 25 થી 30 કિલોમીટર સુધી પહોંચી શકે છે. તો તારીખ 24 માર્ચ હોળીના દિવસે મોડી સાંજે પવન છે તે મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના જોવા મળશે, સિવાય કે ખંભાત આસપાસના વિસ્તારોમાં કે જ્યાં પવન દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે. તો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે પશ્ચિમી પવનો અને ભેજનું પ્રમાણ વધારે થવાને કારણે આ વિસ્તારમાં ઝાકળની શક્યતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં હવે નોર્મલ મહત્તમ તાપમાન 37 ડિગ્રી ગણાય તો કોઈ સેન્ટરમાં 38 ડિગ્રી ગણાય. ત્યારે આગાહી સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં મહત્તમ નોર્મલ તાપમાન છે તે નોર્મલ અથવા તો નોર્મલથી વધુ રહેવાની શક્યતાઓ છે, જેને પગલે 38 થી 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન રહેશે. અમુક દિવસો દરમિયાન એટલે કે 25 થી 28 માર્ચ દરમિયાન અમુક સેન્ટરોમાં મહત્તમ મુખ્ય તાપમાન છે તે 40 ડિગ્રીને પણ પાર કરે તેવી સંભાવનાઓ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે. તો સોમથી શુક્ર પારો 40 ડિગ્રીને વટાવશે અને તારીખ 29 થી 31 દરમિયાન 38 થી 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે.